દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના છેવાડે આવેલા સલાયા બંદરે માછીમારી કરવા જતા માછીમારોને કોસ્ટગાર્ડ દ્વારા કરાતી હેરાનગતિ કરતા હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના છેવાડે આવેલા સલાયા બંદરે માછીમારી કરવા જતા બંદર આસપાસ માછીમારીની પરમિશન હોય તેવા સ્થળે માછીમારો પાસે કોસ્ટગાર્ડના અધિકારીઓ માણસો આવી રજીસ્ટ્રેશન સર્ટી અને બોટના લાયસન્સ અને કામ કરતા લોકોના આઈડી પ્રૂફ લઈ જઈને હેરાન કરે છે તેવા આક્ષેપ સાથે સલાયા ફિશરમેન એસોસિએશન દ્વારા ધારાસભ્ય વિક્રમ માડમ સાથે કલેક્ટર કચેરીએ જઈને ચૂંટણી અધિકારી ચેતન ઉંધાણને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને 9 જેટલા માછીમારોના લાયસન્સ પરત આપવા યોગ્ય ન્યાય માટે પણ તાકીદ કરવા ધારાસભ્યએ જણાવ્યું છે. જે જગ્યાએ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન નથી, જ્યાં ફિશિંગ કરવાની મનાઈ નથી, ત્યાં ફિશરમેન જો ફિશિંગ કરતા હોય તો પણ એમને હેરાન કરવામાં આવે છે. ત્યારે સલાયા ફિશરીઝ બોર્ડના જે ત્યાંના ચેરમેન છે નઝીરભાઈ જસરાયા, એમને મને વાત કરી ત્યારે ત્યાંથી અત્યારે કમસે કમ 700-800 લોકો અહીં કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે જગ્યાએ અમારે 300 વર્ષથી ફિશિંગ કરીએ છીએ, બાપદાદાનો અમારો આ જ ધંધો છે આખો સલાયાનો, આજે છેલ્લા 15-20 દિવસથી કોસ્ટગાર્ડ આવે છે અને બોટના ડોક્યુમેન્ટ્સ લઈ જાય છે, અથવા અમે 2 વાર ગયા વાંક પૂછવા કે અમારો વાંક શું છે પણ કોઈ અમને જવાબ દેતું નથી, તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા કે સાહેબ અમને હું કામ લઈ જાય છે, જ્યાં કેવો અમે એમાં કંઈક બોર્ડર ક્રોસ નથી કરતા કે ત્યાં કોઈ એવી જગ્યા નથી કે અમે કોઈને નુકસાન કરીએ છીએ, છતાંય અમારા પાસ ડોક્યુમેન્ટ બધા લઈ જાય છે અને અમને પાછું જવાબ એ નથી દેતા. આજે 15-20 દિવસથી બોટું બંધ પડ્યું છે ગતિ કે ભાઈ અમારે જ્યાં સુધી વળી પાછા લઈ લેશે એટલે કોઈ બોટ ફિશિંગમાં જતી નથી, તો અમે બધા ફિશરમેન્સ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, દ્વારકા.